હલો નમસ્કાર મિત્રો, હું નિકુ જોસોયા તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. આજે આપણે બનાવીશું ભરેલા મરચા, પાલકનું શાક અને રોટલી. મિત્રો, સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે હું મારો ચૂલો પેટાવી લઈશ, જેથી કરીને આપણે બીજું કામ કરી લઈએ ત્યાં સુધીમાં મારો ચૂલો રેડી રહે. તો સૌ પ્રથમ આપણે જે કરીશું એ હશે પાલક. મિત્રો, તમે જોઈ શકો છો તાજી અને કડક પાલક છે, તેને હું વાઢી લઈશ. આ પાલક છે, નોર્મલી બધી જે આવી પાલક નથી થતી, પણ આ ફક્ત અમે ખાવા માટે જ વાવીએ છીએ અને કોઈ પણ જાતના વેચાણ માટે વાવતા નથી, જેથી કરીને આ મોટા મોટા પાનવાળી એકદમ કડક અને બહુ જ મસ્ત ખાવાલાયક પાલક થાય છે. હવે તેને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ લેશું. તમે મિત્રો જોઈ શકો તો કે પાલકના પાંદડા કેવડા કેવડા મોટા છે, એકદમ મોટી અને તાજી પાલક. નોર્મલી જે બજારમાં મળે છે એ પાલક આટલી મોટી નથી હોતી, કારણ કે આ ફક્ત અને ફક્ત અમે ઘરના યુઝ માટે જ વાવીએ છીએ. નોર્મલી જે વેચાણ માટે પાલક વવાતી હોય તે નાની હોય ત્યારે જ તોડી લેવામાં આવે છે. આપણે એને વ્યવસ્થિત રીતે સાફ કરી અને પાણી નિતારી નાખશું. અને હવે હું મરચાં ભરવા માટે એકદમ મસ્ત તાજા કડક મરચાં તોડીશ. તમે જોઈ શકો છો આ મરચાં છે એ એકદમ કડક છે, જે નોર્મલી માર્કેટમાં હોય છે એ આટલા કડક નથી હોતા. હવે આપણે આ મરચાને વ્યવસ્થિત રીતે ધોઈ લેશું. મરચાં નોર્મલી હોય છે જે મરચાં એના કરતાં હાર્ડ હોય છે અને એની સ્કીન બી જાડી હોય છે, પણ મિત્રો આનો ટેસ્ટ બહુ જ લાજવાબ હોય છે. હવે આપણે મિત્રો થોડી કોથમીર લઈ લેશું આપણા મસાલા માટે. તમે બાજુમાં જોઈ શકો છો કે મેથી બી છે એકદમ તાજી. આપણી તાજી ફ્રેશ કોથમીર રેડી છે. તો મિત્રો હવે આપણે બોરા માટેની પ્રોસીજર ચાલુ કરશું. સૌ પ્રથમ તો હું થોડું તેલ ગરમ કરીશ. હવે થોડું જીરું, અંદાજે એક ચમચી જેટલું જીરું છે, એ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. બેસણનું સ્ટફિંગ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને હવે થોડી હિંગ એડ કરીશ. થોડું હલાવશું અને હવે ચણાનો લોટ. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટેમ્પરેચર તમારું બહુ જ લો હોવું જોઈએ, ચણાનો લોટ છે એ બળવો ના જોઈએ, નહીંતર કડવો ટેસ્ટ દેશે. એટલે આપણે એકદમ ધીમા તાપે હળવા તાપે આને લાંબા સમય સુધી શેકશું, જ્યાં સુધી લોટમાંથી સુગંધ ના આવવા માંડે. અને મારો બોરો રેડી છે, તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે શેકાઈ ગયો છે અને લોટમાંથી બહુ સારી એવી સુગંધ પણ આવવા માંડી છે. હવે હું તાજી તોડેલી કોથમારી થોડી સમારી લઈશ. મિત્રો બોરામાં તમે ખાંડ પણ એડ કરી શકો છો, જો તમને પસંદ હોય તો. ખાંડ બી છે એક સારો એવો ખાટો મીઠો ટેસ્ટ દે છે, કારણ કે આપણે થોડી વાર પછી લીંબુ બી એડ કરીશું. તો તાજા સમારેલા ધાણા અને લીંબુનો રસ. ખાંડનું ઓપ્શન તમારા પર આધારિત છે, જો તમને ખાંડ ભાવતી હોય તો તમે એડ કરી શકો છો અથવા તો અવોઇડ પણ કરી શકો છો. લીંબુનો રસ, લીંબુનો રસ બી તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હું અહીંયા આખું લીંબુ નાખું છું, કારણ કે જો મરચાં ખાટા મીઠા હશે તો ટેસ્ટમાં બહુ જ મજા આવશે. હવે આપણે આમાં જરૂર પૂરતું પાણી એડ કરીશું, જેથી કરીને બધો બોરો છે એ સાથે આવી જાય, કારણ કે આપણે જેમાં તેલ છે એ ખૂબ જ ઓછું યુઝ કર્યું છે, જેથી કરીને મરચાં હેલ્ધી બને. વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવામાં આવશે. હવે આને અંદર ભરવાલાયક બોરો ભીનો થઈ જાય એટલો જ આપણે એને પાણીથી ભીનો કરશું અને હવે એને સાઈડમાં કાઢી લેશું.
મિત્રો બીજી બાજુ હવે હું રોટલીની તૈયારી કરીશ. બોરો સાઈડમાં રાખીને આપણે સૌ પ્રથમ ઘઉંના લોટમાં થોડું તેલ નાખીશું. લોટને થોડો મિક્સ કરી લઈએ, જરૂરિયાત પ્રમાણે પાણી. પાણી એડ કરતા સમયે ખાસ ધ્યાન રાખવાની કે વધારે પાણી નહીં પડી જાય. જો લોટ ઢીલો થશે તો રોટલી સારી નહીં થાય, અને લોટ કડક રહેશે તો બી રોટલી સારી નહીં થાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને વ્યવસ્થિત રીતે મસળી લેશું, ઉપરથી થોડું તેલ નાખીને પાછો મસળશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ રેડી છે, હવે આને સાઈડમાં મૂકી દેશું. બીજી બાજુ મિત્રો હું શાકની તૈયારી કરીશ. સૌ પ્રથમ આપણે લસણ લેશું. આ એક લસણને ફોલવાની ટ્રીક છે, જો તમને આવી રીતે ફાવે તો આ રીતે બી તમે કરી શકો છો. આખા લસણને આવી રીતે હળવે હળવે પ્રેસ કરીને આપણે એને ઢીલું પાડી દેશું, જેથી કરીને એના ફોતરા છે એ વ્યવસ્થિત રીતે બહાર આવી જાય. લસણનો ગાંઠિયો છૂટો પડી ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે આને થોડું પ્રેસ કરીએ, એના કારણે લસણની જે કળિયું છે એ બી છૂટી પડી જાય અને આપણે એને બહુ જ ઇઝીલી ફોલી શકીએ. હા, આપણે એને સાઈડમાં કાઢી લેશું અને લસણને ફોલી લેશું. બહુ સારી રીતે તમે જોઈ શકો છો કે લસણ ક્લીન થઈ જાય છે. હવે આપણે આ લસણની ચટણી બનાવીશું, તેમાં નાખીશું મરચાં પાવડર અને આને ખાંડી લેશું, જેથી આપણે આ ચટણીનો યુઝ શાકમાં કરી શકીએ. તમે જોઈ શકો છો મારી ચટણી રેડી છે. હવે બીજી બાજુ આપણે મરચાં ભરવાની તૈયારી કરીશું, તાજા અને કડક મરચાં. મિત્રો તેને હું વ્યવસ્થિત રીતે કાપી લઈશ, અને તમે આ કાપવાની ટ્રીક છે એ જોઈ શકો છો કે હળવા હાથે ઉપરથી કાપી અને ચમચીનો જે ડાંડલો હોય છે તેનાથી આપણે બી છે એ દૂર કરીશું, જેથી કરીને મરચાંનો જે ગર્ભ છે એ અંદર જ રહી જાય પણ બી બહાર આવતા રહીએ. કારણ કે આપણે બધું નથી કાઢવા માગતા, એ બધું અંદરથી કાઢી નાખીએ તો ટેસ્ટ સારો નથી રહેતો મરચાંનો. બીજું પણ તમે જોઈ શકો છો, એવી જ રીતે હું બીજા મરચાંને બી સેમ બી કાઢી લઈશ, ખાલી એ બધું અંદર જ રહેવા દઈશ. કારણ કે મરચાં છે એ થોડા તો તીખા હોવા જ જોઈએ તો જ એ મરચાં કહેવાય. બી કાઢી લેશું અને અંદર હવે એમાં બોરો ભરી લેશું. મિત્રો બોરો આપણે એટલો ભરશું કે બહુ ઓછો બી નહીં અને બહુ ઝાઝો બી નહીં, જેથી કરીને મરચાં ખાવામાં મજા આવે. જો બહુ ઝાઝો બોરો ભરશી તો એ કાચા જેવું લાગશે, કારણ કે જે સ્ટીમિંગ થાય એના કારણે લોટ કાચા જેવો લાગે. પણ આપણે એટલો બોરો ભરશું કે ઓછો બી નહીં અને વધારે બી નહીં, અને બોરો અંદર છૂટો છૂટો રહીએ એ ટાઈપનો બોરો ભરશું આપણે. મિત્રો તમે મારો લોટ જોઈ શકો છો રેડી છે. હવે આપણે એને વણવાની તૈયારી કરશું. મિત્રો હું અહીંયા તમને એક ટ્રીક શીખવાડીશ, જેના કારણે તમારી રોટલી ફૂલાશે. જો તમારી રોટલી ફૂલાતી ન હોય તો આ ટ્રીક અપનાવવાથી તમારી દરેક રોટલી ફૂલાશે. આપણે એક લોટનું ગોયણું લેશું અને એને હું હળવે હળવે વણી લઈશ. મિત્રો તમે જોઈ શકો છો કે મારી રોટલી વણાઈને રેડી છે, અને હવે આપણે એને ધીમા તાપે શેકી લેશું. મિત્રો જો તમારે દરેક રોટલી ફૂલાવી હોય તો એની એક ટ્રીક એ છે કે જે રોટલી જ્યારે વ્હાઈટ હોય ત્યારે જ એને પલટી દેવાની, અને એકવાર રોટલી જ્યારે ઉપાડો ત્યારે પલટીને બીજી બાજુ જ નાખવાની, એ બાજુ નહીં નાખવાની. જો તમે એમ કરશો તો એના કારણે બે બાજુ રોટલી વ્હાઈટ શેકાશે અને અંદર એને હવા ભરાવા માટે પૂરતી તાકાત મળશે. જો એમ કરશો તો જ દરેક રોટલી ફૂલાશે, નહીંતર દરેક રોટલી નહીં ફૂલાય. તમે જોઈ શકો છો મારી એકદમ ફૂલાયેલી વ્યવસ્થિત રોટલી તૈયાર છે. આપણે એને ફરતી બાજુ વ્યવસ્થિત રીતે શેકી લેશું.
મિત્રો આપણી રોટલી તૈયાર છે, હવે બીજી બાજુ આપણે શાકની તૈયારી કરીશું. તમે જોઈ શકો છો અમારી તાજી અને મોટી અને કડક પાલક તૈયાર છે, તો હવે આપણે એને સમારી લઈશું. આ પાલકની સાઇઝ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી છે નોર્મલ પાલક કરતાં, તો આપણે એને આ રીતે કાપીશું. આ જે રીત છે એથી કાપવામાં આ બહુ જ ઇઝી પડશે. આવી રીતે હળવે હળવે આપણે એને કાપી લેશું. લાંબી અને પતલી પાલક, જેથી શાકમાં આપણે ખૂબ જ મજા આવશે. એકદમ ફ્રેશ કડક અને તાજી પાલક છે, જેના કારણે આનું શાક છે એ સૌથી અલગ જ બને છે જે નોર્મલ પાલક હોય એના કરતાં, કારણ કે અત્યારે આ તાજી હોવાના કારણે એમાં પાણીનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. તો ચાલો મિત્રો આપણે સૌથી પ્રથમ મરચાં વઘારી લેશું. હું થોડું તેલ ગરમ કરીશ, થોડી રાઈ એક ચમચી જેટલી, રાઈ ચટકી જાય એટલે આપણે એમાં મરચાં એડ કરી દઈશું. હવે મરચાંને આપણે ધીમે તાપે પાકવા દેશું અને હળવે હળવે હલાવ્યા રાખશું, જેથી કરીને મરચાં છે એ બધી બાજુ વ્યવસ્થિત પાકી જાય. તમે જોઈ શકો છો મારા મરચાં રેડી છે. તો મિત્રો હવે આપણે શાકની તૈયારી કરીશું. થોડું તેલ, હવે આપણે જે લસણવાળી ચટણી કરી હતી એનો બી યુઝ કરીશું. અહીંયા હું થોડું જીરું નાખું છું. લસણવાળી ચટણી, લસણ વ્યવસ્થિત થોડું પાકી જાય ત્યાં સુધી આપણે એને પકવશું અને તે પછી આપણે એમાં પાલક એડ કરીશું. મિત્રો ભાજીના શાકમાં જો તમારે વ્યવસ્થિત વઘાર દેવો હોય તો જ્યારે તમે એડ કરો ત્યારે ભાજી છે તમારી થોડી ભીની હોવી જોઈએ, થોડી હળદર, અને આપણે હવે બાકી બચેલી પાલક છે એ બી એડ કરી દઈશું. વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને જે બધો મસાલો છે એ બધી પાલકમાં વ્યવસ્થિત ભળી જાય. થોડું મીઠું, મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે મીઠું વધારે ન પડી જાય, કારણ કે પાલક દેખાય વધારે પણ જ્યારે ચડવા આવે ત્યારે થોડી થઈ જાય. અને આપણું શાક પાકી ગયું છે, તો હવે આપણે એમાં બેસણ એડ કરીશું, ચણાનો લોટ બહુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે આને પાકવા દેશું. મિત્રો તમે જોઈ શકો છો મારું પાલકનું શાક ઓલમોસ્ટ રેડી છે. ચાલો તો હવે આપણે આને ઉતારી અને થાળીમાં સજાવીશું. પાલકના ચણાના લોટવાળું શાક રેડી છે, તો હું એને પાલકના પાંદડામાંથી જ પીરસીશ. બીજી બાજુ આપણે રોટલી રાખી દઈશું અને એક બાજુ ભરેલા મરચાં. તો મિત્રો જોઈ શકો છો મારી નાની અને જલ્દી બનવાવાળી ગુજરાતી થાળી રેડી છે, જેમાં છે પાલકના લોટવાળું શાક, ચણાના લોટથી ભરેલા મરચાં અને રોટલી. બસ મિત્રો હવે હું આને ખાવાનો આનંદ લઈશ. મને આશા છે કે તમને આ રેસીપીઝ ગમશે અને તમે ઘરે ટ્રાય કરશો અને મને કોમેન્ટ બી કરશો, અને જો કોઈ તમારા સજેશન હોય તો એ બી આવકાર્ય છે. મિત્રો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, જેથી હું આવી નવી નવી રેસીપી તમારા માટે લાવતો રહું. પાલકના લોટવાળું શાક અને રોટલી. મિત્રો જે વાળીએ ખાવાનું બને છે ચૂલા ઉપર એની ખાવાની કંઈક મજા જ અલગ હોય છે, તમે પર્સનલી જ્યારે એક્સપિરિયન્સ કરશો ત્યારે જ તમને ખબર પડશે. હવે હું ટ્રાય કરીશ ટિપિકલ સ્ટાઇલમાં બનેલા ગુજરાતી મરચાં, ભરેલા મરચાં. મિત્રો એકદમ બેઝિક સાદી અને સિમ્પલ ગુજરાતી રેસીપી છે, આમાં કોઈ બી ફ્યુઝન નથી. નોર્મલી ટ્રેડિશનલી જે મરચાં બને છે ગુજરાતી એ આવી રીતે જ બને છે. ચટપટા કડક અને રાઈવાળા મરચાં, મિત્રો ચલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.